નમસ્કાર મિત્રો. મિત્રો, વાવ વિધાનસભામાં સન્નાટો કેમ? વાવ વિધાનસભામાં શું લાગવગ ચાલશે? મારો નહીં પરંતુ સારો વ્યક્તિની માગ શું સંતોષાશે? વાવ વિધાનસભામાં શું અંતિમ ઘડીએ બંને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં નવા ચહેરાઓ આવી શકે છે? આ તમામ સવાલો છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ગિનીબેન ઠાકોર દિલ્હીમાં શપથ લઈ ચૂક્યા છે. ગિનીબેન ઠાકોર ગુજરાતથી બનાસકાંઠાથી સાંસદ બન્યા છે. વાવ વિધાનસભા ખાલી પડી છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે વાવ વિધાનસભામાં ઉમેદવાર કોણ? જીતની વાત અલગ છે મિત્રો, પરંતુ સવાલ અત્યારે એ છે કે ઉમેદવાર કોણ હશે? લોકો મહેનત કરી રહ્યા છે, કાર્યકર્તાઓ એડી ચોટીનું ઝોલ લગાવી રહ્યા છે કે ટિકિટ મળી જાય, કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને મિત્રો મજબૂત છે. વાવ વિધાનસભામાં કંઈ પણ કહી ના શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હરાવતી હતી તેનું મોટું કારણ ગેનીબેન ઠાકોર હતા. 2012માં શંકર ચૌધરી જીત્યા હતા, પરંતુ ત્યારબાદ ગેનીબેન ઠાકોર સતત જીત્યા. 2017, 2022 અને હવે બનાસકાંઠા લોકસભા પણ જીતી ગયા. પરંતુ વાત એ છે કે ગેનીબેન ઠાકોરની જગ્યાએ કોણ આવશે? ભારતીય જનતા પાર્ટીમાં લગભગ એટલે કે મારા કહેવાથી, મોટા નેતાના કહેવાથી ટિકિટ મળશે, એટલે કે મારા કહેવાથી એટલે કે જેનું ચાલે છે તે, મોટા નેતાના કહેવાથી ટિકિટ મળશે સારો નહીં પરંતુ મારા વ્યક્તિની માગ કરવામાં આવશે. આ તમામ વાત છે અને લોકો એક સારા ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. અત્યારે સન્નાટો છે વાવ વિધાનસભામાં. લોકોને પૂછો તો લોકો કહે છે કે આ 4-5 નામ છે, આ 4-5 નામ સિવાય કંઈ પણ દેખાતું નથી. જી હા મિત્રો, 4-5 નામની હું ચર્ચા કરું બંનેમાંથી, તે સિવાય કોઈને કંઈ દેખાતું નથી. અને આમ છતાં પણ રાજકીય પંડિતો કહે છે કે નવો ચહેરો મૂકવામાં આવી શકે છે. એક ચહેરો એ પણ છે કે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા અને ગેનીબેન ઠાકોરના નજીકના છે. ગેનીબેન લોકસભા જીત્યા ત્યારે દ્રશ્યો આવ્યા હતા કે ગેનીબેન ઠાકોર તેમની સાથે હતા, રડી રહ્યા હતા, ખુશીના આંસુ હતા. પહેલા વાત કરી લઈએ કોંગ્રેસની. કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોરની સાથે લોકસભામાં ખૂબ દોડ્યા. ગેનીબેન ઠાકોરનો હોકારો, ગેનીબેન ઠાકોર માટે કહી શકાય લોકસભા 2024ની બનાસકાંઠાની ચૂંટણીમાં જમણા હાથની જેમ કામ કર્યું. ગુલાબસિંહ રાજપૂત ખૂબ જ મહેનત કરી ચૂક્યા છે, કદાચ હવે તેને ફળ તેનું મળી શકે છે. કેપી ગઢવી જૂના અને જાણીતા નેતા ગેનીબેન ઠાકોરના પણ નજીકના. અને એક વાત એ છે કે ત્યાં વાવ વિધાનસભાને તેઓ સારી રીતે જાણે છે. વાવ વિધાનસભામાં વર્ષો સુધી કામ કરી ચૂક્યા છે અને ગેનીબેન ઠાકોરના કહેવાથી તેને પણ ટિકિટ મળી શકે છે. એક નામ છે ઠાકરસિંહ રબારી, રબારી સમાજમાંથી આવે છે, તાલુકા પ્રમુખ છે, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ચેરમેન છે સમિતિના, અને રબારી સમાજમાં સારું વર્ચસ્વ પણ ધરાવે છે. કહેવાય છે કે ગેનીબેન ઠાકોરના બે ભાઈઓ, એક ઠાકરસિંહ રબારી તો બીજા ગુલાબસિંહ રાજપૂત, આ બંનેને લઈને આવી કહેવત છે. આજ ઠાકરસિંહ રબારી પણ રેસમાં છે. પણ એક નામ એવું છે કે જે કદાચ બધા લોકોને આશ્ચર્ય કરી શકે છે. 50-50% શક્યતા છે, પરંતુ એ નામ આવી પણ શકે છે. લખી લેજો મિત્રો, આવી પણ શકે છે. અને એ નામ છે બળદેવજી ઠાકોર. કલોલથી ધારાસભ્ય રહ્યા 2002માં, ત્યારબાદ 2012 અને 2017માં તેઓ ધારાસભ્ય હતા. 2002માં કડીથી ધારાસભ્ય, 2012 અને 2017માં કલોલથી ધારાસભ્ય, જે પ્રમાણે માહિતી મળી છે. બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં હારી ગયા હતા મિત્રો. જી હા, 2012માં તેઓ હારી ગયા હતા. અત્યારે નવરા છે અને તેમને વાવ વિધાનસભાની ધુરા આપવામાં આવી શકે છે. વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોર પોતે ઠાકોર છે, ઠાકોર સમાજની બહુમતી છે, અને તેમાં પણ કોંગ્રેસ ઠાકોર ચહેરો ઉતારે છે તો સોને પે સુહાગા, કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. પરંતુ આની પાછળના અંજામ ભયંકર હોઈ શકે છે. સ્થાનિક ઉમેદવાર ન ઉતરવાના પરિણામ ભયંકર બની શકે છે, એટલે આ નામની ચર્ચાઓ છે.
આ નામ વિશે હજુ ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના થોડા નામ લઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીમાં સૌથી આગળ નામ ચાલી રહ્યું હોય તો સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ઠાકોરને ફરી રિપીટ કરવામાં આવી શકે છે. સ્વરૂપજી ઠાકોર 2022માં લડ્યા, ટક્કર આપી પરંતુ હારી ગયા. આ સ્વરૂપજી ઠાકોર ચૂપ નથી બેઠા. આ સ્વરૂપજી ઠાકોર 2022 પછી પણ અંદરખાને અને બહાર કામ કરતા રહ્યા છે અને તેમણે લોકસભા ચૂંટણીમાં પણ મહેનત કરી હતી. આ સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર ફરી પેટા ચૂંટણીમાં બની શકે છે. સ્વરૂપજી ઠાકોર અને બીજા એક છે મુકેશજી ઠાકોર. મુકેશજી ઠાકોર શંકર ચૌધરીના પણ નજીકના છે. પ્લસ પોઈન્ટ એ છે કે અલ્પેશ ઠાકોરના પણ નજીકના છે. કહેવાય છે કે ગેનીબેન ઠાકોરને મેદાનમાં લાવવામાં અલ્પેશનો મોટો હાથ હતો. અલ્પેશ ઠાકોર જ હતા કે જે ગેનીબેન ઠાકોરને કોંગ્રેસમાં આગળ પડતા લાવ્યા. અલ્પેશ ઠાકોર હવે ગેનીબેન ઠાકોરને પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ સાબિત કરી શકે છે. અલ્પેશ ઠાકોરનું નામ ગેનીબેન ઠાકોર કરતાં ઠાકોર સમાજમાં ધીરે ધીરે નાનું થઈ રહ્યું છે. ઠાકોર સમાજમાં અત્યારે સૌથી મોટું નામ થયું છે ગેનીબેન ઠાકોર. એક સમય હતો કે અલ્પેશ ઠાકોર માટે યુવાનો ઠાકોર સમાજના રસ્તાઓ પર આવી જતા. અલ્પેશ ઠાકોરનો એક અવાજ, એક વિડીયો ઠાકોરો હજારો ઠાકોર સમાજના લોકોને ભેગા કરવામાં જરા પણ સંકોચ ન અનુભવતો. અલ્પેશ ઠાકોરના નજીકના છે મુકેશ ઠાકોર. મુકેશજી ઠાકોરને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 2017-2022 બંનેનો અનુભવ પણ તેમને છે. કામ કર્યું છે, જોયું છે, નેતાઓના નજીકના છે અને ખબર છે કે વિધાનસભા કઈ રીતે ચલાવાય, કામ કઈ રીતે કરાય, ચૂંટણી કઈ રીતે જીતાય. એક નામ એ પણ છે કે શૈલેષ ચૌધરી, પરબતભાઈના પુત્ર. પરબતભાઈ કહે તેને ટિકિટ આપવામાં આવે છે, શંકર ચૌધરી કહે તેને ટિકિટ આપવામાં આવે છે કે પછી કેન્દ્ર રાજ્યમાંથી જ કોઈ ચહેરો હશે, એટલે કે રાજ્યમાંથી નક્કી થશે કોને ટિકિટ આપવી. આ પણ એક સસ્પેન્સ છે, કારણ કે શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભા જીતાડવામાં ભારતીય જનતા પાર્ટીને નિષ્ફળ સાબિત થયા છે. આ શંકર ચૌધરી પર ભારતીય જનતા પાર્ટી હવે વિશ્વાસ કરશે કે નહીં, એ પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરબતભાઈ પટેલ પર વિશ્વાસ કરશે કે નહીં, તે પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરબતભાઈના પુત્ર શૈલેષ ચૌધરી એ પણ મેદાને આવી શકે છે. પરબતભાઈ પટેલ જૂના અને જાણીતા છે. શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભા જીતાડવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ તેમને અત્યારે ઓછામાં આંકવાની જરા પણ જરૂર નથી. શંકર ચૌધરી જૂના અને જાણીતા ખેલાડી છે. આ રાજનીતિના જૂના અને જાણીતા ખેલાડી છે અને અત્યારના સમયમાં તેનું વર્ચસ્વ પણ મોટું છે, પણ સમય ખરાબ ચાલી રહ્યો છે. હવે શંકર ચૌધરી પોતે જૂના સોગઠા ગોઠવી ફરી એક વખત કોંગ્રેસના સમીકરણો બગાડી શકે છે. અત્યારને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક વાત એ છે કે મુખ્ય શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર જ્યારે જ્યારે ચૂંટણી થાય છે વાવ વિધાનસભાની, ત્યારે આ વાત સામે આવે. થરાદની ચૂંટણી થાય, આ વાત સામે આવે. ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી ન કહે તો પણ લોકો તેને સામસામે મૂકી દેતા હોય છે. બંને એકબીજાને ટક્કર આપે તેવા છે. શંકર ચૌધરી થરાદ ગયા, કારણ શું હતું? બનાસના બેન ગેનીબેન. શંકર ચૌધરી વાવ 2022માં કેમ ન લડ્યા? કારણ હતું ગેનીબેન ઠાકોર. 2024માં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને તેવો ઉમેદવાર ઉતારવો પડશે કે જે પોતે, એટલે કે શંકર ચૌધરી કરતાં પણ મજબૂત હોઈ શકે, લોકો વચ્ચે વર્ચસ્વ ધરાવતો હોવો જોઈએ. કારણ કે બનાસકાંઠામાં આપણે જોયું છે કે ચૌધરી સમાજનો નહીં પરંતુ શંકર ચૌધરીનો મોટો વિરોધ હતો અને આ વિરોધનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ ભોગવ્યું છે. અને તેવું પણ નથી કે શંકર ચૌધરીને ઠાકોર સમાજ સાથે સંબંધો નથી. શંકર ચૌધરીને ઠાકોર સમાજના મોટા નેતાઓ સાથે સંબંધ છે. આ મુકેશજી ઠાકોર લઈ લો, સ્વરૂપજી ઠાકોર લઈ લો, અને શંકર ચૌધરીનું એક જૂથ પણ ઠાકોર સમાજમાં છે. ઠાકોર સમાજના અમુક લોકો શંકર ચૌધરીને માને પણ છે, પરંતુ ગેનીબેન ઠાકોર સામે ખૂબ જ ઓછું, એટલે તમે ના બરાબર ગણી શકો. ગેનીબેન ઠાકોરનું અલગ નામ ચાલી રહ્યું છે. તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીમાં શું થશે જોવા જેવું છે. પરંતુ સન્નાટો જોવા મળી રહ્યો છે. જે મુખ્ય વાત હતી એ વાત પર ફરી આવું કે લાગવગ
લાગવગ ન ચાલે. અત્યારના ત્યાંના નેતાઓ કહી રહ્યા છે, ત્યાંના લોકો કહી રહ્યા છે કે સ્થાનિક મજબૂત નેતાને ટિકિટ આપો, નહીં કે મારા નેતાને. મારો નહીં પરંતુ સારો નેતા હોવો જોઈએ, જનતાના કામ કરવો જોઈએ, ન કે ફક્ત પક્ષને વફાદાર રહી ગ્રાન્ટ બચાવે, પક્ષને વફાદાર રહી પક્ષનું કામ કરે, પક્ષને વફાદાર રહી લોકો માટે કામ હોય, પક્ષની છબી ખરાબ થશે તેવું વિચારી પાછી પાની કરે, એવો નેતા નથી જોતો. કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં જમીન સાથે જોડાયેલો રહે અને વર્ષોથી વાવમાં કામ કરતો હોય તેવો નેતા જોવે છે. બંને પક્ષને વફાદાર પણ હોવો જોઈએ. તો જોઉં રહ્યું આ સન્નાટા વચ્ચે, લાગવગના સમીકરણ ચાલે છે કે પછી આ સન્નાટા વચ્ચે કંઈ નવો ચહેરો સામે આવે છે, કંઈ નવા ચહેરાને તક આપવામાં આવે છે, કોઈ એવો વ્યક્તિ કે જે વર્ષોથી મહેનત કરે છે અને તેને ફળ મળે છે. આવનાર સમયમાં ખબર પડશે કે વાવ વિધાનસભામાં કયો ચહેરો ખીલે છે. આવનાર સમયમાં ખબર પડશે કે વાવ વિધાનસભામાં ગિનીબેન ઠાકોર ગઢ બચાવી શકે છે નહીં. આવનાર સમયમાં ખબર પડશે કે વાવ વિધાનસભામાં શંકર ચૌધરી નાક બચાવી શકે છે કે નહીં. આવનારો સમય કહેશે. આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. કોંગ્રેસમાં આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉમેદવાર, સારો ઉમેદવાર, લોકો વચ્ચે રહેતો ઉમેદવાર કોણ? ભારતીય જનતા પાર્ટીમાં લોકો વચ્ચે રહેતો ઉમેદવાર કોણ? કોણ ઉમેદવાર હોવો જોઈએ અને જીતી કોણ શકે છે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.